કેમ છો તમે બધા આશા રાખો છું તમે બધા સારા હશો એક ગામમાં એક નાની છોકરી એના મમ્મી સાથે એ ગામમાં એકલી રહેતી હતી અને એના પપ્પા તો એ જ્યારે બહુ નાની હતી ત્યારે જ મૃત્યુ પામ્યા હતા એટલે એ તો એની મમ્મી સાથે ગામની બહાર એક ઝૂપડપટ્ટીમાં રહેતી હતી અને એમની પરિસ્થિતિ તો બહુ જ ખરાબ હતી અને એ તો બહુ જ ગરીબ હતા અને એના મમ્મી આજુબાજુના ગામોમાં બધાના ઘરે જઈને નાનું મોટું કામ કરીને ગુજરાન ચલાવતા હતા એટલે એ તો ખૂબ જ ગરીબ હતા અને આ છોકરીની મમ્મીની તબિયત તો સારી રહેતી નહીં હતી અને કંઈ ને કંઈ બીમારી એમના પર આવ્યા જ કરતી હતી અને એ તો વધારે ને વધારે ચિંતા કરતા હતા કે મારા ઘરની હાલાત કેવી છે અને આ ઘરનું ભરણપોષણ કેવી રીતે કરીશ અને એમ કરીને બહુ જ ચિંતામાં રહેતા હતા એટલે એના મમ્મી તો વધારે ને વધારે બીમાર પડતા જાય છે અને એક દિવસે એમનું મૃત્યુ થઈ જાય છે અને એટલે આ છોકરી તો આ જોઈને બહુ જ રડે છે અને ખૂબ જ દુખી દુઃખી થઈ જાય છે અને એ છોકરી તો એના ઘરની બહાર બેસીને રડતી હતી ખૂબ જ રડતી હતી એટલામાં આજુબાજુના બધા લોકો ભેગા થઈ જાય છે અને એને પૂછે છે કે બેટા શું થયું તું કેમ રડે છે ત્યારે છોકરી કહે છે કે મારા મમ્મી મરી ગયા છે અને તેથી ગામવાળા બધા ભેગા થાય છે અને કહે છે કે કંઈ નહીં તું ચિંતા કરીશ નહીં અને અમે આ તારા મમ્મીની જે કંઈ પણ વિધિ કરવાની હશે એ બધું અમે કરી આપશું એટલે બધા ગામના મુખિયા અને બધા વડીલો ભેગા થાય છે અને બધી એની વિધિ કરે છે અને એને મમ્મીને દફનાવી દે છે અને એના પછી ગામના જે સરપંચ હોય છે જે મુખિયા હોય છે તે ભેગા થાય છે અને બધાને બોલાવે છે મીટિંગ બોલાવે છે અને ત્યાં છોકરીને ઊભી રાખે છે અને ગામના જે સરપંચ હતા તે કહે છે કે આ છોકરી આપણી સાથે રહે છે આપણા ગામમાં રહે છે અને હવે એના મમ્મી મૃત્યુ પામ્યા છે અને હવે એકલી છે તેથી આપણે બધાએ ભેગા થઈને એના માટે કંઈક સારું કરવું જોઈએ કે જેથી આપણે એને મદદ કરી શકીએ અને એ સારી રીતે જીવી શકે તો બધા ગામના લોકો પણ બધા સહમત થાય છે અને કહે છે કે આપણે કોઈ રીતે મદદ કરીએ અને કોઈ કોઈ લોકો એને દત્તક લેવા ગોદ લેવા પણ વાત કરે છે અને એમાંથી એક કુટુંબ પણ ત્યાં આવે છે એક બહુ જ ગરીબ કુટુંબ હતું જે માછીમારી કરતું હતું અને એ તો સામે આવીને કહે છે કે સાહેબ તમે અમને આ છોકરીને દત્તક લેવા દો કારણ કે અમારા લગ્નને બહુ સમય થઈ ગયો છે અને અમને કોઈ બાળક પણ નથી અને અમે જો આને દત્તક લઈશું તો અમને પણ ગમશે અમે ખૂબ જ મહેનત કરીશું અને આને ખૂબ જ સારી રીતે મોટી કરીશું અને અમને પણ સારું થશે અમને પણ આનંદ થશે અને એનું પણ સચવાઈ જશે ત્યાં એટલામાં બીજો એક ખૂબ જ અમીર માણસ ધનવાન માણસ આવે છે અને એ પણ ત્યાં આવીને કહે છે કે હરે સાહેબ તમે મને એને દત્તક લેવા દો મને પણ કોઈ બાળક નથી અને હું તો એને રાજકુમારીની જેમ રાખીશ મારી પાસે તો ખૂબ જ ધન છે એમ કરીને એ તો ત્યાં આવીને કહે છે અને બીજા બધા ઘણા બધા લોકો પણ ત્યાં આવીને એ પ્રમાણે એને મદદ કરવા દત્તક લેવા કહે છે એટલે ગામનું જે મંત્રીમંડળ હતું અને સરપંચ હતા અને બધા જ વિચારમાં પડી જાય છે કે હવે આપણે શું કરીએ આનું તો એટલામાં એક બીજો માણસ ત્યાં આવે છે એણે તો એના ખભા ઉપર એક સાલ જેવું કંઈક ઓળેલું હતું અને ત્યાં આવીને કહે છે કે સાહેબ હું તો એક બાજુના ગામથી આવું છું અને મને ખબર પડી કે અહીંયા પંચાયત બેસવાની છે એટલે હું અહીંયા આવ્યો છું અને જો તમારી પરવાનગી હોય તો શું અહીંયા થોડું કંઈ બોલી શકું છું ત્યારે હા પેલા જે સરપંચ હોય છે એને કહે છે કે હા તમે બોલો તમારે શું કહેવું છે ત્યારે પેલો માણસ કહે છે કે ઘણા વર્ષો પહેલાં જ્યારે હું અહીંયાથી પસાર થઈ રહ્યો હતો અને આ ગામમાં એ ઘરને મેં બળતા જોયલું અને એ ઘરમાં તો આ છોકરી અને એના મમ્મી ફસાયેલા હતા અને ત્યારે મેં ઝડપથી એ ઘરમાં જઈને આ છોકરીને અને એના મમ્મીને બહાર કાઢ્યા હતા અને એને લીધે જ આજે મારા શરીર ઉપર આ ઘણી બધી ચામડી બળી ગઈ હતી અને એને લીધે મારા શરીર પર હમણાં ઘણા બધા ડાઘ છે એમ કરીને એ પોતાનો જે સા પોતાની જે સાલ હતી એ કાઢીને બતાવે છે અને બધા લોકો જોઈ છે કે એના શરીર પર તો ઘણું બધું કાળા કાળા ડાઘ પડેલા હતા અને તેથી પેલો માણસ કહે છે કે સાહેબ મેં આનું જીવન તે વખતે બચાવેલું હતું અને હજુ પણ મને એના પ્રત્યે લાગણી છે એટલે મારી ઈચ્છા છે કે હું એને હજુ પણ મારે સાથે રાખું અને મારા ઘરમાં ખૂબ જ સારી રીતે રાખીશ અને હું રાજકુમારીની જેમ રાખીશ અને મારા ઘરે તો કોઈ જાતની કોઈ પણ કમી નથી કોઈ પણ ત્યાં ખોટ નથી અને એને હું ખૂબ જ પ્રેમથી રાખવા માગું છું સાહેબ તમારી પરવાનગી હોય તો તમે મને જ એને દત્તક લેવા દો ત્યારે બધા જે ગામના મંત્રી અને બધા ભેગા થાય છે અને નક્કી કરે છે કે આ ભાઈની વાત સાચી છે અને એમણે એનું જીવન બચાવ્યું છે માટે એને જ આપણે એને દત્તક લેવા દઈએ અને તેથી પેલો ભાઈ આ છોકરીને દત્તક લે છે અને છોકરી પણ ત્યાં ખુશી ખુશી રહે છે અને ખૂબ જ સારી રીતે એ મોટી થાય છે તો આ વાર્તા પરથી આપણને પ્રભુના પવિત્ર કુટુંબના એ જે રોયલ ફેમિલી છે એના ભાગીદાર નહોતા પણ આપણને ઈસુના લોહી દ્વારા ખરીદવામાં આવ્યા છે અને આજે આપણે પ્રભુ પરમેશ્વરના એ મહાન સ્વર્ગીય કુટુંબના ભાગીદાર છે ત્યારે એણે આપણને બચાવ્યા છે અને દત્તક લીધા છે અને પોતાના દીકરા દીકરીઓ બનાવી લીધા છે એ કેટલા આનંદની વાત છે કે એ કોઈ સામાન્ય માણસ નથી કેટલા ધનાઢ્ય પ્રભુ કેટલા મહિમામાં વિરાજમાન પ્રભુના આપણે બાળકો છીએ તો એની તો બહુ મોટી કિંમત ચૂકવાય છે અને આપણા માટે પ્રભુશ્રીએ દુઃખ સહન કર્યું કોરડા ખાધા માર ખાધો અને નિંદા સહન કરી એ કાંટાનો મુગટ સહન કર્યો અને લોકો એની પર થૂંક્યા અને આપણા માટે હાથ પગ પર ખીલા ખાધા અને મરણ પામ્યા અને એ પવિત્ર લોહીથી આપણને ખરીદવામાં આવ્યા છે કે જેથી આપણે એના પ્રભુ પરમેશ્વરના આપણા પિતાના આપણે દીકરા દીકરી થઈએ તો કારણ કે આપણને દુનિયા હંમેશા એ નિરાશાની વાતો લાવશે પણ પ્રભુ ઈસુ હંમેશા આનંદની ખુશીની વાત આપે છે અને એ ખુશીની વાત એ જ કે આપણને એના છોકરા છોકરી બનાવી લીધા છે જેમ વચન કહે છે યસહે ત્રેપન અને પાંચ પ્રમાણે પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો આપણા પાપોને લીધે તે કચડાયો આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેની શિક્ષા થઈ ને તેના છોડથી આપણને સાજાપણું મળ્યું છે તો પ્રભુ યીસુ એના લોહી દ્વારા આપણને ખરીદી લીધા છે અને આપણે પોતાના નથી પણ પ્રભુ ઈસુના છીએ અને આપણને શાંતિ મળે આપણને એ સુખ શાંતિ મળે એના માટે પ્રભુ ઈસુએ આપણા માટે દુઃખ સહન કર્યું કે જેથી આપણે એના સંબંધમાં આવીએ તો પ્રભુ ઈસુએ આપણા માટે દુઃખ સહન કર્યું જે રીતે પેલા વ્યક્તિએ દુઃખ સહન કરીને એના છોકરીને બચાવ્યો અને પોતે એના લીધે ઘા વેઠ્યા તો એ જ રીતે પ્રભુ ઈસુએ પણ માટે માટે બલિદાન આપ્યું તો આપણે પણ એ જ બલિદાનને સમર્પણ કરવાનું છે એવા પ્રેમને માટે સમર્પણ કરવાનું છે તો આજે જો તમે પોતાને પ્રભુ ઈસુથી દૂર માનતા હો તો તમે ફરીથી પ્રભુ ઈસુને પોતાનું જીવન સોંપી શકો છો કારણ કે એ બહુ જ પ્રેમ કરે છે તો આશા રાખો છો તમને આ વાર્તા ગમી હશે આવતા અઠવાડિયે ફરી મળીશું